નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાતી ચેનલ. તો આજે આપણે વાત કરીશું સાયક્લોન, બેઝિકલી વાવાઝોડા વિશે. આ વાવાઝોડું ઉદ્ભવ ક્યાં, કઈ રીતે થાય છે અને કઈ રીતે આપણા ભારત દેશને ઇફેક્ટ કરે છે. જેમ કે હમણાં જે મહા વાવાઝોડું આવ્યું છે આપણા ગુજરાતમાં, તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ હું વિડીયો બનાવી રહ્યો છું, અને તમે ગુજરાતમાં હશો તો એનું મોસમ તમને ખબર પડશે. અને હમણાં વેકેશનનો દિવસ છે, સો બધા મારા ખ્યાલથી અહીંયા જોવા પણ ગયા હશે ઘણા બધા, કે આ કઈ રીતે સાયક્લોન આવે છે અને કઈ રીતે એની ઇફેક્ટ પડે છે. હવે આપણે જોઈશું કે બીજું જે સાયક્લોન છે, આ મહા વાવાઝોડાનું આપણા વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે, સો તમે ત્યાંથી જોઈ શકો છો. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આવા અવનવા વિડીયો આવતા રહેશે. સો બ્રેકિંગ ન્યૂઝ આપણે મોસ્ટલી ફોકસ કરશું, કે બ્રેકિંગ ન્યૂઝ આપણા દેશમાં કોઈ પણ હોય એને, અને પ્લસ જે આપણા ગુજરાત રાજ્યમાં વેકેન્સી આવે છે ગવર્મેન્ટ, એને ફોકસ કરીશું. સો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, અને આપણો વિડીયો પસંદ આવે તો લાઇક કરો. હવે આપણે જોઈએ કે આ વાવાઝોડાના નામ કઈ રીતે પડે છે. સો આપણે આ ગુજરાતમાં જે વાવાઝોડું આવ્યું, આ મહાસાયક્લોન આવ્યું, અહીંયા ઇફેક્ટ કરશે જે વેરાવળ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ ત્રણ જિલ્લામાં વધારે ઇફેક્ટ થશે. જેમ કે હું અત્યારે સુરતમાં વિડીયો બનાવી રહ્યો છું તો અહીંયા પણ વરસાદ જેવી સ્થિતિ છે અત્યારે. સો સવારના 10 વાગે 7 તારીખે. સો આ મહા વાવાઝોડાનું નામ ઓમાને આપ્યું હતું. હવે જે આવનારું છે, એટલે કે જે અહીંયા બની રહ્યું છે, એનું નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે. જી હા મિત્રો, કેમ કે આ બધા વારાફરતી દેશ નામ આપે છે. જેમ કે બાંગ્લાદેશે ફની નામ આપ્યું હતું, પ્લસ અહીંયાથી એક ઉદ્ભવ્યું હતું જે આપણા ગુજરાતને થોડીક ઇફેક્ટ કરી હતી, તો એનું નામ ક્યારી એ પ્રમાણે નામ આપવામાં આવે છે. સો આપણે જોઈએ કે આ નામ કઈ રીતે આપવામાં આવે છે, એનો એક ચાર્ટ છે. તો એ ચાર્ટમાંથી જોઈ શકો છો તમે કે આ રીતના કન્ટ્રી જે બાંગ્લાદેશ, ઇન્ડિયા, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડ, આ જે કન્ટ્રી છે 8 કન્ટ્રી, આ 8 કન્ટ્રી દ્વારા આવ્યું હતું ગુજરાતમાં. જે ભારત દેશે નામ આપ્યું હતું ફની, બાંગ્લાદેશે નામ આપ્યું હતું, જેણે ઓડિશામાં અનારત કરી હતી. હવે બીજું જે નામ આપવામાં આવ્યું છે, જે અત્યારે હાલમાં આવી રહ્યું છે આપણા ગુજરાતમાં, એ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. મહા, હમણાં જે હું તમને લાઈવ દેખાડીશ, એ બુલબુલ નામ આપવામાં આવ્યું છે પાકિસ્તાન દ્વારા. હવે જે થશે અરબ સાગર અથવા તો બે ઓફ બંગાળ, બંગાળાની ખાડીમાં હવે જ્યારે ઉદ્ભવશે તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે પવન. તો આ રીતના નામકરણ થાય છે. તો હવે જોઈએ કે આ જે સાયક્લોન છે જે હમણાં ઓડિશા તરફ જઈ રહ્યું છે, ભુવનેશ્વર તરફ, એ સાયક્લોન આપણે જે મહા ગુજરાતમાં આવી રહ્યું છે એના કરતાં બમણી ઇફેક્ટવાળું છે. તો તમે એઝ્યુમ કરી શકો, જો તમે આ વાવાઝોડામાં આપણા ગુજરાતના તટ સમુદ્ર કિનારે તમે ઊભા છો તો એઝ્યુમ કરી શકશો કે ખરેખર આ વાવાઝોડું પણ કેટલું ઇફેક્ટિવ છે. જે મહા, જે આ બુલબુલ વાવાઝોડું ભુવનેશ્વર તરફ જઈ રહ્યું છે. તો હવે જોઈએ કે આ વાવાઝોડું છે ભુવનેશ્વર તરફ જઈ રહ્યું છે એ ક્યારે આવશે. તો આ તમે જોઈ રહ્યા છો નીચે 7-8 અરાઉન્ડ 8 તારીખ રાત્રે ભુવનેશ્વર તરફ જઈ રહ્યું છે. એની ઇફેક્ટ વધતી જાય છે, મે બી ઓછી પણ થઈ શકે. સો આ બધું ડિપેન્ડ કરે છે ટેમ્પરેચર એન્ડ પ્રેશરને કારણે. સો આ જે વધારે ઇફેક્ટિવ છે એ 9 તારીખે પડશે, જે સવારે 10 થી 7 વાગે વધારે ઇફેક્ટિવ હશે ભુવનેશ્વરમાં. ત્યાં વરસાદ ને એવું બધું હશે. અને આ તમે જોઈ રહ્યા છો આ રીતના નજીક જશે અને ઇફેક્ટ કરશે ભુવનેશ્વરને. સો ફની વાવાઝોડું હતું એ મોસ્ટ પ્રોબેબલી એ વધારે ઇફેક્ટિવ હતું, જેની મે બી 123 કિલોમીટર પર અવરની સ્પીડ હતી. સો આની સ્પીડ 50 થી 60 કિલોમીટર પર અવર્સ હશે. જી હા મિત્રો, એટલે આ વધારે ઇફેક્ટિવ નહીં હોય, બટ તો પણ આ સાયક્લોન છે. સો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર અપડેટ્સ. થેન્ક યુ વેરી મચ.